હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણી યુટ્યુબ ચેનલ હેલો એક્ઝામ પર. મિત્રો, ટેસ્ટ 5 સાથે આપણે મળી રહ્યા છીએ. પહેલાં તો સૌને વિનંતી કે ઝડપથી વિડીયોની લિંકને મિત્રો સુધી શેર કરો અને ગમે તો લાઇક કરજો. આપણે પોલીસ કોન્સ્ટેબલ અને PSIના સિલેબસ મુજબ એકદમ સિલેબસ પ્રમાણે જ 25 પ્રશ્નો લઈ અને આપની સમક્ષ મૂકવામાં આવે છે. બુધવારે ટેસ્ટ તમને આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળે છે અને સીધા આપણે શુક્રવારે આ યુટ્યુબ વિડીયોના માધ્યમથી એના સોલ્યુશન સાથે મળીએ છીએ. એ જ રીતે ટેસ્ટ 5માં સોલ્યુશનને આપણે ચર્ચા કરવા આજે ભેગા થયા છીએ. તો વધારે સમય ન બગાડતા આપણે સીધા ટેસ્ટ 5ના સોલ્યુશન ઉપર જઈએ. આ રહ્યો તમારી સામે પ્રશ્ન 1. નીચે પૈકી કયા વિધાન કે વિધાનો સાચું કે સાચા છે તમારે નક્કી કરવાનું છે. જો વિડીયો હું સળંગ ચાલુ જ રાખીશ, તમારે એને પોઝ કરી યોગ્ય વિધાનો ચેક કરી અને સાચું કે ખોટું છે એ જવાબ પસંદ કરવાનો છે. અહીંયા તમારી સામે તમારે જવાબ નક્કી કરવાનો છે. ભારતના બંધારણના ભાગ 4માં મૂળભૂત અધિકારોને સ્થાન આપવામાં આવ્યું છે. તમને કદાચ ખબર જ હશે કે ભાગ 4માં નહીં પણ ભાગ 3માં મૂળભૂત અધિકારોને સ્થાન આપવામાં આવ્યું છે, એટલે આ વિધાન તો ખોટું છે જ. સમાનતાના હકનો ઉદ્દેશ ભારતમાં કાયદાનું શાસન સ્થાપિત કરવાનો છે, બરાબર. કલમ 20, 21 અને 22 એટલે અનુચ્છેદ 20, 21 અને 22 વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ સાથે આ પણ બરાબર છે, એટલે આપણો જવાબ આવશે માત્ર વિધાન 2 અને 3, આ સાચું છે. હવે આ પ્રશ્ન આપણે લીધો છે ધોરણ 11 રાજ્યશાસ્ત્ર માંથી, એટલે હવે જુઓ ઓથેન્ટિક છે અને 100% પૂછાઈ શકે એમ છે. મૂળભૂત અધિકારો તો ભારતના બંધારણના 3જા ભાગમાં, જો અહીંયા સ્પષ્ટતા કરી છે, 3જા ભાગમાં મૂળભૂત હકોને સ્થાન આપવામાં આવ્યું છે. જુઓ તમે 3જા ભાગમાં મૂળભૂત હકો કુલ કેટલા? 6 હકો છે. 1 સમાનતાનો હક, કલમ નંબર 14 થી 18 યાદ રાખીશું. 2 સ્વતંત્રનો હક, કલમ નંબર 19 થી 22. શોષણ સામેનો હક 23 અને 24. ધાર્મિક સ્વાતંત્ર્યનો હક 25 થી 28. આની આપણે આગળના ટેસ્ટમાં પણ ચર્ચા કરેલી છે આ ચારેય કલમોની. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો 29 અને 30 અને બંધારણીય ઈલાજોનો હક કલમ નંબર 32, જે ભારતનો સૌથી મહત્વનો અનુચ્છેદ છે, એટલે એ આપણે યાદ રાખીશું. તો કલમ નંબર 14થી ચાલુ કરી અને 32 સુધી ભાગ 3 મૂળભૂત હકોને સ્થાન આપવામાં આવ્યું છે અને બંધારણમાં કુલ 6 મૂળભૂત હકો સમાવિષ્ટ છે. અહીંયાથી આ રીતે પ્રશ્નો પૂછી શકે છે. એ પ્રશ્ન તમને વિધાન સ્વરૂપે પણ પૂછી શકે અને માહિતી આધારિત પણ પ્રશ્નો પૂછી શકે. અહીંયા આ બધી કલમોનું વિસ્તૃત વર્ણન છે. આપણે આગળના વિધાનની થોડી સ્પષ્ટતા કરીએ. વિધાન નંબર જે 2 હતું એ વિધાન નંબર એવું કહેવા માગતું હતું કે સમાનતાના હકનો ઉદ્દેશ ભારતમાં કાયદાનું શાસન સ્થાપિત કરવાનો છે, તો એ સાચી વાત છે. અહીંયા તમે જોઈ શકો છો બધું વર્ણન સ્ક્રીનશોટ પાડીને એક વખત જોઈ લેવાનું છે. હજી આગળનું એક વિધાન છે એની સ્પષ્ટતા કરીએ. અહીં અમે રાજ્યશાસ્ત્ર ધોરણ 11 એના 3 પેજમાંથી અલગ અલગ 3 વિધાનો પસંદ કરેલા છે અને એના આધારે પ્રશ્ન બનાવેલો છે. આપણું 3જું વિધાન હતું, આખું તમે આને સ્ક્રીનશોટ પાડી પણ જોઈ શકો છો. હું થોડું મોટું કરું છું એટલે તમને સારી રીતે દેખાય. આપણું 3જું જે વિધાન હતું કલમ 20, 21 અને 22, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ સાથે, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ સાથે જોડાયેલી છે, આ યાદ રાખશો, બરાબર. તો આવી રીતે પણ જુઓ પાછળથી કલમ 21 એનો સમાવેશ થયો. જુઓ વર્ષ 2002માં 86મો બંધારણીય સુધારો કલમ નંબર 21 એનો ઉમેરો કરવામાં આવ્યો અને બાળકના પ્રાથમિક શિક્ષણ મેળવવાના હકને મૂળભૂત હકનો દરજ્જો આપવામાં આવ્યો. વર્ષ 2009માં તેને કાયદાનું સ્વરૂપ અપાયું અને 6 થી 14 વર્ષના બાળકને રાજ્ય નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાનું રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી. આ રીતે શિક્ષણ મેળવવાનો હક, રાઇટ ટુ એજ્યુકેશન, RTE મુજબ કયું? RTE 2009 યાદ રાખીશું. રાઇટ ટુ એજ્યુકેશન 2009ના કાયદામાં એને સ્થાન આપવામાં આવ્યું, પણ યાદ રાખીશું 86મો સુધારો 2002માં કલમ નંબર 21 એનો ઉમેરો કરવામાં આવ્યો. તો આ રીતે અહીંયાથી વિધાન સ્વરૂપે અને માહિતી આધારિત પ્રશ્નો પૂછાઈ શકે. આગળના પ્રશ્ન નંબર 2 તરફ જઈએ. નીચે પૈકી કયા વિધાનો સાચું કે સાચા છે? અહીંયા પ્રશ્ન 2 પણ એવો જ છે અને બંધારણનો છે. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોને સ્થાન આપવામાં ન આવ્યું હતું, પરંતુ 42માં બંધારણીય સુધારો તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાચું કે ખોટું? તો એ 100% સાચી વાત છે. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો, મૂળ બંધારણમાં ક્યાંય સમાવેશ એને સ્થાન આપવામાં આવ્યું ન હતું, પણ જે 42માં બંધારણીય સુધારો, જેને મિની બંધારણ કહેવાય છે, એના દ્વારા એનો સમાવેશ થયેલો છે. અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતના બંધારણના 4થા ભાગમાં, હમણાં જ આપણે ચર્ચા કરી ભાગ 3 મૂળભૂત અધિકારો અને 4થો ભાગ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તો આ પણ સાચી બાબત છે. તો માત્ર 1 અને 2 એટલે કે બંને વિધાન આપણા માટે સાચા
છે. થોડી સ્પષ્ટતા તરફ જઈએ, આપણે જેમ મૂળભૂત અધિકારોમાં કલમ 21 એની ચર્ચા કરી, એમ કલમ 51 એ પણ આપણા માટે બહુ જ મહત્ત્વની છે. કલમ 51 એ હેઠળ ભારતના નાગરિકની ફરજો અહીંયા આપવામાં આવી છે, પણ મૂળભૂત ફરજો વિશે ચર્ચા કરીએ તો ભારતના આપણા બંધારણમાં મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ મૂળભૂત ફરજોને સ્થાન આપવામાં આવ્યું ન હતું. પાછળથી 1976માં 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને આ સુધારા દ્વારા બંધારણમાં ભાગ 4 એ ઉમેરવામાં આવ્યો. ભાગ 4 એ જો યાદ રાખીશું, ભાગ 4 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, અને ભાગ 4 એ ઉમેરવામાં આવ્યો અને એમાં પણ 51 એ અનુચ્છેદ છે, એ અનુચ્છેદ હેઠળ મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આટલું યાદ રાખીશું. આ બધી આપણી ફરજો છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. સોરી, બીજું વિધાન હતું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોવાળું, એની પણ સ્પષ્ટતા અહીંયા કરીએ અને એમાં ખાસ યાદ રાખીશું. ભાગ 4માં સમાવેશ કરવામાં આવ્યો છે, આયર્લેન્ડના બંધારણમાંથી પ્રેરણા લેવામાં આવી છે. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવી રહી છે અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતના ચોથા ભાગમાં 36-51મી કલમ 36-51મી કલમ સુધી સમાવવામાં આવ્યા છે. આ પણ યાદ રાખીશું. ઓકે, આગળના પ્રશ્ન તરફ જઈએ. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? 4 સીધા વિધાનો આપ્યા છે અને એમાંથી કયું ખોટું છે એને પસંદ કરવાનું છે. ભારતની સંસદ, ભારતની અહીંયા લખું છું, સંસદ રાષ્ટ્રપતિ સહિત બે ગૃહોની બનેલી છે. રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા, બરાબર છે. લોકસભાની મુદતમાં વિશેષ સંજોગોમાં રાષ્ટ્રપતિ 1 વર્ષની મુદત લંબાવી શકે છે, આ પણ સાચી બાબત છે. આગળ વધારે સ્પષ્ટતા કરીશું. રાજ્યસભાનું દર 2 વર્ષે વિસર્જન થાય છે, પરંતુ સંપૂર્ણપણે બરખાસ્ત થતું નથી. જુઓ, રાજ્યસભાનું વિસર્જન જ નથી થતું, અહીંયા તમને છેતરવા માટે ખાલી વિધાન છે, એના શબ્દોમાં ફેરફાર કર્યો છે. બરખાસ્ત નથી થતું એ પણ સાચી વાત છે, પણ એનું વિસર્જન પણ થતું નથી. દર 2 વર્ષે 1/3 ભાગના જે સભ્યો હોય છે એ નિવૃત્ત થાય છે, પણ રાજ્યસભા તો સતત ચાલતી પ્રક્રિયા છે. મતલબ રાજ્યસભા છે એનું વિસર્જન ક્યારેય થતું નથી. રાજ્યસભાના સભાપતિએ સભાપતિને ગૃહમાં સરખા મત પડે ત્યારે પોતાનો નિર્ણાયક મત, જેને આપણે કાસ્ટિંગ વોટ કહીએ છીએ, આપવાની સત્તા છે. આ વિધાન પણ સાચું છે, એટલે આપણો જવાબ આવશે સી, આ વિધાન ખોટું છે. એની સ્પષ્ટતા તરફ જઈએ. જુઓ, કેન્દ્ર કક્ષાએ ધારાસભા, એને કૌંસમાં જુઓ લખ્યું છે સંસદ. સંસદ 1950ના 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક ભારતના બંધારણનો અમલ શરૂ થયો. જુઓ, બંધારણનો અમલ કઈ તારીખથી શરૂ થયો? 26 જાન્યુઆરી 1950, આ યાદ રાખીશું. અને 1952માં પ્રથમ સામાન્ય ચૂંટણી થઈ. આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે થઈ? 1952. ઓકે, આ યાદ રાખીશું. આપણા બંધારણની કલમ 79-123, કલમ નંબર 79થી લઈ અને 123 દ્વારા સંસદ સંબંધીની જોગવાઈઓ કરવામાં આવી છે અને ભારતની સંસદ રાષ્ટ્રપતિ સહિત બે ગૃહોની બનેલી છે, અહીંયાથી આપણે વિધાન મૂકેલું છે. ઓકે, હવે સંસદની રચનાની વાત કરીએ તો પ્રથમ ગૃહ કે નીચલું ગૃહ એટલે લોકસભા, અને દ્વિતીય અથવા તો ઉપલું ગૃહ, બીજું ગૃહ અથવા તો ઉપલું ગૃહ એટલે રાજ્યસભા. આ યાદ રાખીશું. નીચલું ગૃહ અથવા પ્રથમ ગૃહ તો લોકસભા, અને બીજું ગૃહ અથવા તો ઉપલું ગૃહ તો એ રાજ્યસભા, યાદ રાખીશું. લોકસભા, લોકો દ્વારા પ્રત્યક્ષ ધોરણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેસે છે. જુઓ, પ્રત્યક્ષ ધોરણે, અને રાજ્યસભામાં પરોક્ષ ધોરણે, એટલે કે લોકસભામાં જે પ્રતિનિધિઓ ચૂંટાયેલ છે એને આપણે પોતે, વ્યક્તિ પોતે વોટ આપે છે, બરાબર, મત આપે છે. અને રાજ્યસભામાં જે પ્રતિનિધિઓ ચૂંટાયેલા હોય છે એમને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે એ મત આપે છે, આપણે આપતા નથી, એ યાદ રાખીશું. અહીંયા આ પણ યાદ રાખીશું. લોકસભાની પ્રથમ લોકસભાની રચના 17 એપ્રિલ 1922 થયેલી, ત્યારથી લઈ અને મે 2014 સુધી કુલ 16 લોકસભા, યાદ રાખીશું, એની રચના થઈ છે. 2014 સુધી વાત કરી છે, પાઠ્યપુસ્તકનું પેજ છે એટલા માટે. વર્ષ 2019 સુધી 17 લોકસભા, અને અત્યારે વર્ષ 2024માં જે લોકસભાઓની ચૂંટણી થઈ, કઈ લોકસભા, કયા નંબરની લોકસભાની ચૂંટણી હતી? 18મી લોકસભાની ચૂંટણી હતી, આટલું યાદ રાખીશું. ઓકે, બીજું ઘણું છે, તમે પાઠ્યપુસ્તકમાં પણ એ જોઈ શકો છો. બીજું વિધાન છે લોકસભાની મુદતના સંદર્ભમાં હતું. સામાન્ય રીતે આ ગૃહની મુદત 5 વર્ષની છે. વિશેષ સંજોગોમાં રાષ્ટ્રપતિ 1 વર્ષ માટે મુદત લંબાવી શકે છે. દેશમાં કટોકટી હોય ત્યારે પણ મુદતમાં વધારો કરી શકાય છે. જો કે કટોકટીનો અંત આવ્યા બાદ 6 માસથી વધુ સમય માટે મુદત લંબાવી શકાય નહીં. એટલે માની લો કે આજે 14મી જૂને કટોકટીનો અંત આવી જાય, તો આજની તારીખથી લઈ અને
છ માસ સુધી કટોકટી પછી પણ મુદત લંબાવી શકાય, પણ છ માસથી વધારે લંબાવી શકાય નહીં. 1976ની રાષ્ટ્રીય કટોકટીમાં લોકસભાની મુદતમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો હતો, અને આ જ વર્ષે એટલે કે 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની સમયમર્યાદા છ વર્ષની કરવામાં આવી હતી, પરંતુ 1978માં પાછા 44માં બંધારણીય સુધારા દ્વારા તેમની સમયમર્યાદા ફરીથી 5 વર્ષની કરવામાં આવી છે. આ 3-4 બાબતો છે, ખાસ યાદ રાખીશું. થોડી હજી સ્પષ્ટતા તરફ જઈએ, રાજ્યસભાની સ્પષ્ટતા તરફ. અહીંયા રાજ્યસભાની વાત કરવામાં આવી છે કે રાજ્યસભા છે કાયમી ગૃહ છે, આપણે કીધું ને કે સતત ચાલતી પ્રક્રિયા છે, તેનો અર્થ એવો થાય કે આ ગૃહનું ક્યારેય પણ વિસર્જન થતું નથી કે સંપૂર્ણપણે બરખાસ્ત થતું નથી. આ ગૃહના સભ્યો 6 વર્ષ માટે ચૂંટાય છે. જુઓ, ગૃહના સભ્યોની મુદત પૂછે તો એ 6 વર્ષ માટે ચૂંટાય છે. દર બીજા વર્ષે ગૃહમાંથી 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ પ્રમાણમાં નવી ચૂંટણીઓ થાય છે. આમ સરવાળે નક્કી થયેલ સંખ્યા જળવાઈ રહે છે. યાદ રાખીશું આ ખાસ, કોઈ પણ સભ્ય સભાપતિની પૂર્વ પરવાનગી વિના 60 દિવસ ગેરહાજર રહે તો તેના સભ્યપદનો અંત આવે છે. આ યાદ રાખીશું ખાસ, આ વિધાન સ્વરૂપે પૂછાઈ શકે છે. ઓકે, હવે બેઠકની વાત કરીએ તો લોકસભાની જેમ રાજ્યસભામાં પણ વર્ષમાં કેટલી વાર? 2 વાર બેઠક બોલાવવાની હોય છે. યાદ રાખીશું, બંને ગૃહમાં 2 વાર, વર્ષમાં 2 વાર, બરાબર. 2 બેઠકો વચ્ચે 6 માસ કરતાં વધુ સમય પસાર થવો જોઈએ નહીં. ઓકે, જો કે આપણે તે વર્ષમાં 3 વાર બેઠકો બોલાવવાની પ્રથા છે. ભલે 3 વાર બોલાવીએ પણ વર્ષમાં 2 વાર, એટલે કે 6 મહિનાથી વધુ સમય ન જવો જોઈએ 2 બેઠકો વચ્ચે. ઓકે, રાજ્યસભાની કામગીરીનું સંચાલન કરવા માટે સભાપતિ હોય છે. સભાપતિ એટલે કોણ? રાજ્યસભાના સભાપતિ એટલે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. અત્યારે ચાલુ સભાપતિ કોણ છે રાજ્યસભાના સભાપતિ એમ પૂછાય તો એ છે જગદીપ ધનખડ. આ યાદ રાખીશું કારણ કે એ આપણા ઉપરાષ્ટ્રપતિ છે. ઓકે, જો જોગવાઈ અનુસાર ભારતના ઉપરાષ્ટ્રપતિ વાઇસ પ્રેસિડેન્ટ પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિનો હોદ્દો સંભાળે છે. લોકસભાના અધ્યક્ષની માફક રાજ્યસભાના સભાપતિને પણ ગૃહમાં સરખા મત પડે ત્યારે પોતાનો નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ આપવાની સત્તા છે. એટલે આપણા બધા વિધાનો અહીંયા આપણે જોઈ લીધા. રાજ્યસભાનું વાત કરીએ તો કાયમી ગૃહ છે, એનું વિસર્જન થતું નથી અને સંપૂર્ણપણે બરખાસ્ત પણ થતું નથી. આટલી બાબતો યાદ રાખીશું. આગળના પ્રશ્નો તરફ જઈએ. રાજ્યપાલે પોતાનો હોદ્દો ગ્રહણ કરતાં અગાઉ કોની સમક્ષ પદ અને ગુપ્તતાના સોગંદ લેવાના હોય છે? રાજ્યપાલની વાત કરી છે. જો એમ પૂછાય કે રાષ્ટ્રપતિએ પોતાના હોદ્દા અને ગુપ્તતાના સોગંદ કોની સમક્ષ લેવાના હોય છે, તો રાષ્ટ્રપતિ લેશે સર્વોચ્ચ અદાલતના, પેન બદલાવું છું, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. યાદ રાખીશું. અને આપણો પ્રશ્ન એવો છે કે રાજ્યપાલે કોની સમકક્ષ પદ અને ગુપ્તતાના શપથ લેવાના હોય છે, તો એ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ. રાજ્યપાલની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી રાજ્યપાલની નિમણૂક કરશે, યાદ રાખીશું. પણ સોગંદ લેવાના હોય છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની સમકક્ષ, આટલું યાદ રાખીશું. રાજ્યપાલ રાજીનામું કોણે આપશે? તો એ પણ રાષ્ટ્રપતિને આપશે. નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરશે રાજ્યપાલની, અને રાજ્યપાલ રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપશે. ખાલી શપથની બાબતમાં અલગ છે, શપથ છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવશે. રાષ્ટ્રપતિની વાત કરીએ તો રાષ્ટ્રપતિ શપથ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સામે લેશે. રાષ્ટ્રપતિ રાજીનામું કોને આપશે? તો રાજીનામું આપશે ઉપરાષ્ટ્રપતિને. આ બાબત યાદ રાખીશું. ચલો, સૌરાષ્ટ્રના કોળીઓના કોળી નૃત્યમાં મદ્રાસીઓ એટલે શું? ચલો, સૌરાષ્ટ્રના કોળીઓના કોળી નૃત્યમાં એક નૃત્યની વાત કરી છે અને એમાં તમને એમ કીધું છે કે મદ્રાસીઓ એટલે શું? તો મદ્રાસીઓ એટલે માથે બાંધવાનું રંગીન કપડું, એને શું કહેવાય છે? મદ્રાસીઓ. આ યાદ રાખીશું. આવી રીતે પ્રશ્ન પૂછી લે છે. જુઓ, તમને સમજાવું. આ 10 ધોરણનું વારસાનું જે પ્રકરણ છે નૃત્યવાળું, એમાંથી જ લીધેલો પ્રશ્ન છે. અને એમાં જુઓ, ગુજરાતના નૃત્યમાં ગોપગુંથન નૃત્ય આપેલું છે. ઢોલ વગેરે સંગીતના તાલે માંડવો થાંભલો વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડાવાને નીચે સમૂહમાં ઉભેલા નચકારા પકડીને એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડિયો હોય છે. જુઓ, એ ગોપગુંથન નૃત્ય, બરાબર. પછી સિદ્ધિઓનું ધમાલ નૃત્ય, સિદ્ધિઓ મૂળ આફ્રિકાના વતની, બરાબર. અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા છે, આ પણ યાદ રાખીશું. એ મસીરા કોને કહેવાય? અહીંયાથી પણ પ્રશ્ન આવી શકે. તો નાળિયેરના કોચલામાં કોળીઓ ભરીને તેના ઉપર કપડું બાંધે એને મસીરા કહેવાય, આ પણ આપણે વિકલ્પમાં મૂક્યો છે. આપણો પ્રશ્ન અહીંયાથી લીધેલો છે. મદ્રાસીઓ એટલે શું? તો સૌરાષ્ટ્રના કોળીઓના કોળી નૃત્યમાં તેઓ માથે, મદ્રાસીઓ એટલે માથે બાંધવાનું રંગીન કપડું,
આ યાદ રાખીશું. ઓકે, બીજા નૃત્ય વિશે છે, સ્ક્રીનશોટ પાડીને તમે જોઈ શકો છો અને પાઠ્યપુસ્તક તો ખાસ વાંચતા રહેજો. નીચે પૈકી કઈ જોડ સાચી નથી? વાઘ પરિયોજના, ટાઈગર પ્રોજેક્ટ. આમ તો સામાન્ય રીતે તમે જનરલ જોતા હશો 1971-72 હશે, પણ 1971 પાઠ્યપુસ્તકમાં આપેલું છે. હાથી પરિયોજના 1992 આવે, આપણે અહીંયા 86 લખી છે. તો કઈ સાચી નથી? તો આ હિમદીપડા યોજના 2000 અને ગીધ યોજના 2004 યાદ રાખીશું. એના વિશે ડિટેલમાં ચર્ચા કરવા જઈએ તો અહીંયા તમારી સામે બધા પેજ ભેગા કરીને મસ્ત બધી યોજનાઓ આપી દીધી છે. જો અહીંયા સાઈડમાં હું ખસી જાઉં છું, તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો અને પછી ઝૂમ કરીને એને વાંચી શકો છો. ઓકે, જુઓ, વન્યજીવ સંરક્ષણ યોજનાઓ, એમાં વાઘ પરિયોજના 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. બરાબર, આ યાદ રાખીશું. 1971 વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ અને અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. પછી હાથી પરિયોજના બીજા નંબરમાં 1992 પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. મુખ્ય હેતુ શું છે? તો હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનો, સ્થળાંતરણના માર્ગોનું સંરક્ષણ કરવાનું છે. જુઓ, હાલ દેશમાં હાથીઓ માટેના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે, આ યાદ રાખીશું. પછી અહીંયા દીપડો વિશે પણ માહિતી આપી છે, અહીંયા ચિત્તા વિશે માહિતી આપી છે, અહીંયા એક સિંગી ભારતીય ગેંડા વિશે માહિતી આપી છે. ઘડિયાળ પરિયોજના શું છે તો એ પણ જોઈએ. ચલો, ગેંડા પરિયોજના જો, રાઇનોવિઝન, ભારત રાઇનોવિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં એક સિંગી ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે. મતલબ આ પાઠ્યપુસ્તકનું જૂનું પેજ છે એટલે એ આંકડો યાદ નહીં રાખો તો ચાલશે, પણ આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે છે. ભારતમાં એ ક્યાં જોવા મળે છે? તો અસમ રાજ્યમાં જોવા મળે છે, આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ જોવા મળે છે. બે સ્થળ યાદ રાખીશું, એક સિંગી ગેંડા માટે અસમ અને પશ્ચિમ બંગાળનું સુંદરવન. ઘડિયાળ પરિયોજના, ઘડિયાળ શું છે? આ પ્રશ્ન પૂછાઈ ગયો. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની પ્રજાતિ એટલે ઘડિયાળ. એને 1970ના દશકમાં લુપ્ત થવાના આરે હતી ત્યારે ભારત સરકારે સમયસર એના પગલાં લેવા માટે યોજના શરૂ કરી છે. ગીધ પરિયોજના આ પણ યાદ રાખીશું. કુદરતનો સફાઈ કામદાર એટલે ગીધ. બરાબર, ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિઓ છે? 9 પ્રજાતિઓ જોવા મળે છે, આ પણ યાદ રાખીશું. અને 2004 આ યોજના શરૂ થઈ. હિમદીપડા પરિયોજના, તો આ થોડા આંકડા જૂના છે ને એટલે આંકડા કદાચ નહીં જુઓ તો ચાલશે, પણ એ ક્યારે શરૂ થઈ અને મહત્ત્વનું શું છે? તો હિમદીપડા ઈસવીસન 2000 એની શરૂઆત થઈ હતી. ઓકે, આગળના પ્રશ્ન તરફ જઈએ. હેણોત્રો શું છે? અહીંયાથી જ લીધેલો એક પ્રશ્ન, હેણોત્રો શું છે? જેમ એક સિંગી ગેડો આપણે જોયું, જેમ લાલ પાંડા એક અલગ પ્રકારનું જળચર પ્રાણી, હિમાલયના ક્ષેત્રોમાં જોવા મળતું પ્રાણી છે, અને જેમ ડુગાંગ એ જળચર પ્રાણી છે, અને આગળની પરીક્ષામાં પૂછાઈ ગયો ડુગાંગ શું છે, એમ આપણે એમાંથી પ્રશ્ન લીધો કે હેણોત્રો શું છે. તો હેણોત્રો છે ઘાસભૂમિ, રણપ્રદેશ કે અર્ધ રણપ્રદેશમાં વસતો એક પ્રાણી છે હેણોત્રો. અને હું તમને હેણોત્રોનું ચિત્ર પણ બતાવવા જઈ રહ્યો છું. અહીંયા બે અલગ પ્રકારના જીવો વિશે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. હેણોત્રો આ પ્રાણી શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. બરાબર, ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં, બન્ની અને નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે. આ ખાસ યાદ રાખીશું ક્યાં જોવા મળે છે. શિયાળ જેવું હોય છે પણ એનાથી થોડું ઊંચે, ભરાવદાર, ગોળ મોટું અને ઊંચા કાન, આ તમને જોવા મળે છે. આ છે હેણોત્રો. ઓકે, અને આપણને પ્રશ્ન અગાઉની પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયો છે ડુગાંગ શું છે. આ ડુગાંગ છે, અને ડુગાંગ શું છે તો એ એક વિશિષ્ટ જળચર છે અને ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે કચ્છના અખાતમાં તે હાલમાં અત્યંત જૂજ સંખ્યામાં એટલે ઓછી સંખ્યામાં જોવા મળે છે. ઓકે, આટલું યાદ રાખીશું. આગળના પ્રશ્ન તરફ જઈએ. આ વિભાગમાં આપેલ રાજ્યના નામ સાથે બ વિભાગમાં આપેલ રાજધાનીની યોગ્ય જોડ જોડો. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા 2022 આ પ્રશ્ન પૂછાઈ ગયો. થોડા અલગ હશે રાજ્યો અને રાજધાની, પણ પ્રશ્ન અહીંયાથી જ આ પેજમાંથી જ પૂછાયો છે. ત્યાંથી આપણે મગજની રાજધાની છે રાજગૃહ, એટલે એકનું સી ક્યાં છે? એકનું સી આ બેમાં છે, તો આ અને આ વિધાન સીધા નીકળી જાય છે. ઓકે, સમજો ખાસ, એકનું સી. ઓકે, ગાંધારની રાજધાની છે તક્ષશિલા, એટલે બેનું ડી ક્યાં છે? બેનું ડી અહીંયા છે, આમાં બી છે, એટલે આ સીધો આપણો સી જવાબ સાચો આવે છે. 3 એ આવશે એટલે વત્સની કૌશામ્બી, અને 4 બી આવશે એટલે અવંતીની છે ઉજ્જૈની. આ રીતે આપણે જોડકા જોડી અને એનો જવાબ પસંદ કરી શકીએ. અહીંયા તમારી સામે મેં હું બે સ્ક્રીન રજૂ કરીશ. એક છે આ ધોરણ 6 પાઠ્યપુસ્તકની સ્ક્રીન અને એક છે
આ ધોરણ 11ના પાઠ્યપુસ્તકની સ્ક્રીન. ધોરણ 6માં પણ ઉપર લખ્યું છે 16 મહાજન પદો, અંગ, વજ્જી, મલ, કાશી, મગજ, મૂળ એના જે ક્રમ છે આડાવડા આપ્યા છે. અને અહીંયા પણ એવું જ લખ્યું છે, અંગથી શરૂઆત થાય, અંગ, મગજ, કાશી, કૌશલ, વજ્જી, થોડા થોડા નામ પણ ફેરફાર થતા હશે. વર્તમાન એનું નામ શું છે અથવા કયો વિસ્તાર છે એ તમારી સામે અહીંયા છે. આનો સ્ક્રીનશોટ પાડી લો અને એક જ પેજમાં છે, વ્યવસ્થિત એને તૈયાર કરી દેજો. આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રસિદ્ધ નાટ્યલેખક ભવભૂતિ નીચે પૈકી કયા રાજાના દરબારી કવિ હતા? ભવભૂતિ હતા કનોજના રાજા યશોવર્માના દરબારી કવિ. આ પણ યાદ રાખીશું. ધોરણ 11ના ઇતિહાસમાંથી લીધેલો પ્રશ્ન છે અને ધોરણ 11-12નો ઇતિહાસ દરેકે પાઠ્યપુસ્તક કરી લેવું જોઈએ. નીચે પૈકી કઈ બાબત સત્ય નથી? વર્તુળની દરેક જેવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. હા, અહીંયા પ્રશ્નમાં થોડી ભૂલ છે. વર્તુળની દરેક જીવા છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી. એક તો આ બાબત, આ જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એ જીવાને આપણે શું કહીએ છીએ? એ જીવાન વ્યાસ કહીએ છીએ. પણ અહીંયાથી પસાર થાય એને પણ આપણે જીવા કહીએ છીએ, જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી. એક આ વિધાન ખોટું છે. બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ એક મળે, માની લો કે 5 અને 7 બે અવિભાજ્ય સંખ્યાઓ છે, એ બંનેનો ગુસાઅ કાઢવો હોય તો આપણને એક જ મળે છે, એટલે આ બાબત સાચી છે. બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય, આ બાબત પણ સાચી છે. 5 અને 7નો લસા 5 × 7 = 35 થાય છે. એટલે બે અવિભાજ્ય સંખ્યાઓ જો તમને આપેલી હોય તો લસા ગોતવા નહીં બેસવાનું, એમના ગુણાકાર જેટલો જ થાય. અને બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ છે હંમેશા એક જ મળે છે. કોઈ પણ ઘરને 4 બાજુઓ અને 4 ખૂણા હોય છે, આ વિધાન પણ ખોટું છે. એટલે બે વિધાનો ખોટા છે, થોડી પ્રશ્નમાં ભૂલ છે. જુઓ, અહીંયા આ છે ચોરસ છે, ચોરસમાં 4 બાજુ અને 4 ખૂણા હોય છે, બરાબર સાચી વાત છે. પણ અહીંયા હું તમારી સામે એક ઘન દોરું છું, માની લો કે સોરી, અહીંયા આ તમારી સામે ઘન છે અને અહીંયાથી પાછળના ભાગે મળે છે, એ ભાગ છે પાછળનો ભાગ છે. ઓકે, તો આપણે આની બાજુઓ ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. 12 બાજુઓ થાય છે. કેટલી થાય છે? 12 બાજુઓ મળે છે અને કેટલા ખૂણા મળે છે? તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ખૂણા મળે છે. કેટલા ખૂણા મળે છે? 8. તો યાદ રાખીશું, 12 બાજુઓ અને 8 ખૂણા હોય છે ઘનની વાત કરવામાં આવે તો. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો કેટલો થાય? પણ અહીંયા એવું નથી પૂછ્યું કેટલો થાય. ત્રિકોણની 3 બાજુઓના માપનો સરવાળો કેટલો થાય? ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? ચલો, ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો કેટલો થાય? કેટલો થાય એવું નથી પૂછ્યું, સોરી. ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધુ અથવા ઓછો હોઈ શકે? ના, એ વાત ખોટી છે. માની લો કે આ ત્રિકોણ છે, આ ત્રિકોણ છે, એની આ બે બાજુઓનું માપ છે એ આ બાજુના માપ કરતાં વધુ હોય કે ઓછું હોય? આ બે બાજુઓના માપનો સરવાળો આના કરતાં વધુ હોય કે ઓછું હોય? તો હંમેશા વધુ જ હોય. જો આ બે બાજુઓના માપનો સરવાળો કીધો છે એ આના કરતાં તો હંમેશા વધુ જ હોવાનો ને, તો ત્રીજી બાજુના માપ કરતાં વધુ હોય છે. વધુ અથવા ઓછો, ઓછો તો હોઈ જ ના શકે, એના જેટલોય ના હોય, બરાબર, તો વધુ જ હોઈ શકે. તો આ વિધાન સાચું છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. હા, મસ્ત પ્રશ્ન છે. અહીંયા 1/4 અહીંયા હું લખી દઉં છું એટલે તમને થોડું સરળતાથી દેખાય. 1/4, 1/2, 3/4 પ્રશ્નાર્થ ચિહ્ન છે અને પછી 5/4. તો પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? તો પહેલાં આને સમજીએ. અહીંયા શું પ્રોસેસ આપી છે ને એ હું તમને સમજાવું. પહેલાં 1/4માં શું કર્યું છે? 1/2 આવે તો 1/4ના અડધા કરીએ તો પણ 1/2 આવે. સમજો, 1/4ના અડધા, પણ 1/2ના અડધા કરીએ તો 3/4 નથી આવતું. સમજો, કારણ કે 1/2ના અડધા 1 આવશે પણ એ 3/4 નથી આવતું. તો એના માટે શું કર્યું છે? તો 1/4માં 1/4 બીજા ઉમેર્યા છે, બરાબર. તો આ બંનેનો સરવાળો કેટલો થાય? તો 4 અહીંયા લસા તરીકે લઈએ તો 1 વત્તા 1 એટલે કેટલા આવે? 2/4. અને 2/4નો મતલબ 2 એકા 2 અને 4 2 2 4, તો 1/2 આવ્યા. યસ, તો આ મળી ગયું આપણને. હવે 1/2માં આપણે 1/4 પાછા ને વળી ઉમેરીએ તો બંનેનો લસા કેટલો આવશે? 4 આવશે. તો આ કઈ રીતે? 1/2 વત્તા 1/4નો સરવાળો કરવો છે. કઈ રીતે કરવાનો? લસા 4 આવે છે ને, 2 2 4 4 આવશે ને, તો અહીંયા 4 લાવવા માટે એને 2 વડે ગુણવા પડે, 2 2 4. તો 1ને પણ ઉપર 2 વડે ગુણી નાખવાના, વત્તા 1/4 અહીંયા તો છે જ, તો 2 એકા 2/2 2 4 વત્તા 1/4 અહીંયા છે જ. હવે આ 4ને નીચે છેદ સમછેદી બનાવવાનો,
સરખાવી જાય તો બે ને એક ત્રણ ભાગ્યા ચાર આવ્યા, ત્રણ ચતુર્થાંશ આવી ગયા. હા, હવે ત્રણ ચતુર્થાંશમાં ફરીથી પાછા આપણે એક ચતુર્થાંશ જે કરીએ ને જવાબ આવે આપણો જવાબ, તો અહીંયા ત્રણ ચતુર્થાંશમાં એક ચતુર્થાંશ ઉમેરવાય છે એટલે ચાર તો સરખા અહીંયા સમછેદી છે જ, અને ત્રણ ને એક ચાર થાય, ચાર ભાગ્યા ચાર આવે. જવાબમાં ક્યાંય ઓપ્શનમાં છે ચાર ભાગ્યા ચાર? ના. તો હજી શું કરીશું, ચાર ભાગ્યા ચાર એને ગણિતમાં આપણે શું કહીએ છીએ, એક કહીએ છીએ. આ 2019 કોન્સ્ટેબલની પેપરની પરીક્ષામાં પૂછાઈ ગયું કે 5 ભાગ્યા 5 એટલે કેટલા, આ પૂછાઈ ગયું છે. જવાબ 0, 1, 5 આવા બધા આપેલા હતા, -5 પણ એ જવાબ આવતો હતો 1. ઘણા બધા 0 લખીને આવ્યા હતા. ગણિતમાં 4 ભાગ્યા 4 મતલબ શું થશે, 1 થશે. અને એને તમને થોડા ડીપમાં સમજાવું કઈ રીતે થાય તો સમજો, 4 ની 1 ઘાત ભાગ્યા 4 ની 1 ઘાત. હવે ઘાત અને ઘાતાંકનો નિયમ શું છે કે જ્યાં નાની ઘાત હોય ત્યાં ઉપર જાય, ઉપરની ઘાત જોડેથી માઇનસ થાય. અહીંયા બંને સરખી છે એટલે આપણે ઉપર કે નીચે ગમે ત્યાં લઈ શકીએ, તો ઉપર લઈએ તો 4 ની 1 - 1 ઘાત થાય ને, આ ઘાતને ઉપર લઈએ તો માઇનસ થાય. 4 ની 1 - 1 ઘાત બરાબર 1 - 1 એટલે 0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ કેટલો આવે, 1 આવે. આ એનું ખરેખર મૂળ સમજૂતી આ છે. તો આપણો જવાબ અહીંયા શું આવશે, 4 ભાગ્યા 4 એટલે 1 જવાબ આવશે. અને એમાં 1 માં 1/4 ઉમેરો એટલે શું થશે, તો અહીંયા 4 લાવવા માટે આપણે 4 વડે ગુણીશું, તો 4 એકા 4, 4 વત્તા 1 એટલે 5 ભાગ્યા 4 જવાબ આવશે. તો આવે છે? હા, તો આવે છે. ઓકે, તો આપણો જવાબ આવશે 1. આગળના પ્રશ્ન તરફ જઈએ. 1 ની 0 ઘાત હમણાં જ આપણે જે ચર્ચા કરી એ પ્રશ્ન ફરીથી અહીં આવ્યો. ચાલો, 1 ની 0 ઘાત એટલે કેટલા થાય, એટલે 1 જ થાય સાહેબ, થાય ને, કોઈ પણ સંખ્યાની 0 ઘાત બરાબર 1 થાય. ઓકે, વત્તા અહીંયા હું પહેલાં એના મૂલ્યો લખી નાખું. 100 ની 1 ઘાત એટલે કેટલા થાય, તો કે કોઈ પણ સંખ્યાની 1 ઘાત હોય તો સંખ્યા પોતે 100. 1 ની 100 ઘાત, 1 ની ગમે એટલી ઘાત હોય જવાબ 1 જ આવે. અને છેલ્લે 1 ની 10 ઘાત એટલે પણ 1 જ આવશે. તો હવે આ આની વચ્ચે જે પ્રક્રિયા આપી છે એને કરી લઈએ. 1 વત્તા 100 વત્તા 1 - 1, જુઓ આ 1 વત્તા 100 વત્તા 1 - 1, 1 વત્તા 100 વત્તા - 1, આ વત્તા ઓછા 1 જતા રહે તો 1 વત્તા 100 એટલે 101 આપણો જવાબ આવશે. આ છે આપણો જવાબ. આ રીતે આપણે સમજી શકીએ. આગળના પ્રશ્ન તરફ જો, રીઝનિંગનો કહો કે ગણિતનો કહો, ખૂબ સરસ પ્રશ્ન છે. 2 ની 16 ઘાત બરાબર કેટલા થશે, 2 ની 16 ઘાતના બમણા કેટલા થશે, 2 ની 16 ઘાતના બમણા હંમેશા એની 1 ઘાત આગળ જવાનું, 2 ની 17 ઘાત થાય. 2 ની 16 ઘાતના અડધા પૂછે, અડધા કેટલા થશે, તો 2 ની 15 ઘાત થાય. નાની રકમ લઈને તમને સમજાવું. જો તમને એમ પૂછે કે 2 ની 4 ઘાતના બમણા કેટલા થશે, 2 ની 5 ઘાત થાય, કઈ રીતે થાય, 2 ની 4 ઘાતના બમણા કેટલા થશે, એટલે બમણા એટલે 2 વડે ગુણવાના, ડબલ. તો પેલા 2 ની 4 ઘાત કરી દઈએ, 2 × 2 × 2 × 2, 2 × 2 = 8, 16 થાય કે નહીં, 16 ના બમણા કેટલા થાય, 32 એટલે કેટલી ઘાત, તો 32 એટલે 2 ની 5 ઘાત. છતાં સમજીએ, 2 × 2 × 2 × 2 × 2 5 વખત કરીએ, 2 × 2 = 8, 16 × 2 = 32 થાય કે નહીં, તો 2 ની 4 ઘાતના બમણા 2 ની 5 ઘાત થાય બરાબર. એના અડધા કરે તો 2 ની 3 ઘાત થાય, 2 × 2 × 2, 2 × 2 = 8, આ એના અડધા થયા, 16 ના અડધા થયા કે નહીં બરાબર. તો આ રીતે આપણે સમજી શકીએ કે 2 ની 16 ઘાતના બમણા 2 ની 17 ઘાત, 2 ની 16 ઘાતના અડધા પૂછે તો 2 ની 15 ઘાત આવશે. ઓકે, આગળના પ્રશ્ન તરફ જઈએ. આકૃતિમાં કુલ કેટલા ચોરસ બને છે, જુઓ. ચોરસ ગણવા માટેની એક સિમ્પલ રીત તમને સમજાવી દઉં, કાયમી કામ આવશે. ઓકે, માની લો કે આ એક ચોરસ આપ્યો છે અને એની અંદર આવા ભાગ પાડીને તમને ચોરસ આપ્યા છે, તો શું કરવાનું, તો એની હરોળ અને એના સ્તંભ ગણી લેવાના, એટલે કે કોલમ અને રો ગણી લેવાની. અહીંયા કોલમ કેટલી 2 છે, રો કેટલી, એ પણ 2 છે. તો ગુણાકાર કઈ રીતે કરવાનો, છેલ્લો અંક આપ્યો હોય એને એના વડે ગુણી નાખવાના, 2 × 2 = 4. ઓકે, પછી 1 સુધી જ્યાં ના પહોંચીએ ત્યાં સુધી ગણ્યા રાખવાના, 1 એકા 1, 4 ને 1 કેટલા થાય, 5. આ બંનેનો સરવાળો કરી દેવાનો, 4 ને 1 = 5. તો આપેલ ચોરસમાં 5 ચોરસ. બીજું સમજીએ, જો અહીંયા આ રીતે ચોરસ આપ્યું છે, આ રીતે ચોરસ આપ્યા છે, તો 1, 2 અને 3 કોલમ છે અને 1, 2 અને 3 રો છે. તો 3 થી શરૂઆત કરવાની, 3 × 3 = 9. ઓકે, 2 × 2 = 4 અને 1 એકા 1, 9 × 4 = 13 અને 1 = 14 ચોરસ છે. આમાં કેટલા ચોરસ છે, 14. હવે આપણે એ જ રીતે અહીંયા આપ્યું છે, પેન બદલાવું છું એટલે તમને થોડું સારી રીતે સમજાય. અહીંયા જુઓ, આ નાના અંદરના છે ને, પછી ગણશું. આમાં 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર, આ 4 નંબર, આ 2 નંબર, આ 3 નંબર ને આ 4 નંબર. શું છે,
ચાર કોલમ છે, ચાર રોજ, સમજો. તો શું કરવાનું? તો પહેલાં કરી નાખવાના 4 × 4 એટલે કેટલો જવાબ આવે? અહીંયા લખું છું આગળ, 16 આવશે, બરાબર. હવે કરો 3 × 3 કેટલો જવાબ આવે? 9. હવે કરો 2 × 2 કેટલો જવાબ આવે? 4. અને 1 × 1 એટલે કેટલો જવાબ આવે? 1. આપણે 1 સુધી જવાનું, ઓકે. હવે આનો સરવાળો કરી દો. આનો સરવાળો 16 ને 9, 25 ને 4, 29 ને 1 30 કેટલા થયા? 30 થયા. આ કેટલા ચોરસ થયા? 30 થયા. હજી હજી આ સમજો, આની અંદર ના આપેલા હોત તો 30 ચોરસ બરાબર છે, પણ એની અંદર પણ આપણને આ રીતે આપેલું છે. જુઓ, આ એક ચોરસ છે, આ બીજો ચોરસ છે, આ એની અંદર આપેલા ચોરસને હું કરી રહ્યો છું. આ ત્રીજું છે, આ ચોથું છે, પણ આપણે પહેલા નંબરમાં જોયું એ પ્રકારના બધા ચોરસ છે. મતલબ કે આમાં કેટલા ચોરસ હતા? 4 ને 1 5 ચોરસ હતા. 2 × 2 = 4 ને 1 = 5 સોરી, 1 × 1 = 1 એટલે 2 × 4 = 1 5 ચોરસ હતા. તો આમાં 5 ચોરસ હશે, 5 × 5 = 10, 15 અને 20 એટલે 30 ચોરસ મૂળ અને 20 ચોરસ આ થયા. તો કુલ કેટલા ચોરસ હશે આમાં? આમાં કુલ 50 ચોરસ હશે. રકમ જોઈ અને ક્યારેય ગભરાઈ જવાનું નહીં. આકૃતિ જોઈને ક્યારેય પહેલાં પ્રયત્ન કરવાનો. જો મેથડ ખબર હોય તો તરત સમજાઈ જાય એવા પ્રશ્નો છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. નીચે આપેલ માહિતી પરથી પ્રશ્ન નંબર 16 અને 17ના જવાબ આપો. જો આવી માહિતી હોય ત્યારે આપણે બે ભાગ પાડી દેવાના અને બંને શક્યતાઓને બંને બાજુ જોતા રહેવાનું, બરાબર. જુઓ, એક વર્તુળાકાર ટેબલ પર 6 વ્યક્તિઓ અજય, ભરત, ચેતન, દક્ષ, ઈશ્વર અને વિમાન કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં બેઠા છે. એટલે આ કેન્દ્ર માની લો તો એની વિરુદ્ધ દિશામાં આ બાજુ જોઈને બેઠા છે. 6 વ્યક્તિ છે તો પહેલાં દોરી દઈએ કે આ 6 વ્યક્તિ છે, બરાબર. થોડા ઘણું અત્યારે સ્થાનમાં પરફેક્ટ માપ નથી, પણ એડજસ્ટ કરી રહ્યો, બરાબર. દક્ષ અને ઈશ્વરની વચ્ચે બે વ્યક્તિ બેઠા છે એટલે આપણે અહીંયા દક્ષ લખી શકીએ, અહીંયા દક્ષ લખી શકીએ, અહીંયા ઈશ્વર લખી શકીએ, નહીં સોરી, દક્ષ લખી શકીએ અને અહીંયા ઈશ્વર, બે વ્યક્તિ વચ્ચે બેઠા છે એટલે અહીંયા ઈશ્વર લખી શકીએ. એમ આ બાજુ આપણે અહીંયા ઈશ્વર લખવા પડે, બે વ્યક્તિ કાઢીને અહીંયા દક્ષ લખીએ. બંને શક્યતાઓ જોતું રહેવાનું, ઓકે. ચેતન અને વિવાનની વચ્ચે એક વ્યક્તિ છે. હવે માની લો કે અહીંયા હું દક્ષની આ બાજુ ચેતન બેઠો છે અને અહીંયા વિવાન બેઠો છે, બરાબર. અહીંયા એવું જ કરું છું કે દક્ષની આ બાજુ વિવાન છે અને આ બાજુ ચેતન છે, કારણ કે વચ્ચે એક વ્યક્તિ બેઠો છે. માની લો કે હાલ દક્ષને આપણે લઈએ, બરાબર છે. તમે અહીંયા ઈશ્વરને પણ લઈ શકો ને એ શક્યતા પણ ચકાસી શકો. પહેલાં આપણે આ ચકાસીએ. ચેતન અને વિવાનની વચ્ચે એક વ્યક્તિ છે, ચેતન અને વિવાનની વચ્ચે એક વ્યક્તિ જોઈ લીધું. વિવાનની તરત જમણી બાજુ દક્ષ છે, આ વિવાન છે એ અંદર જોઈને બેઠો, તરત જમણી બાજુ દક્ષ છે. અને આ વિવાન છે, આ વિવાન છે એ અંદર જોઈને આ બાજુ જોઈને બેઠો, તરત જમણી બાજુ દક્ષ છે. અહીંયા જુઓ તમે, તરત જમણી બાજુ દક્ષ આવે છે? ના, અહીંયા આવે છે. હા, તો આ આકૃતિ સેટ નહીં થાય, આ સેટ થશે. ચલો, અજય ઈશ્વર અને વિવાનની વચ્ચે નથી, ઈશ્વર અને વિવાનની વચ્ચે અહીંયા અજય નથી, તો અજય ક્યાં હશે? અજય અહીંયા હશે. તો અહીંયા બાકી વધ્યો કોણ? અજય, ભરત. ભરત બાકી રહ્યો તો અહીંયા ભરત લખી દો. હવે પ્રશ્નોના જવાબ આપી દો, ગમે એટલા પ્રશ્નો પૂછે તમને. ચેતન અને વિવાનની વચ્ચે કોણ બેઠું છે? ચેતન અને વિવાનની વચ્ચે કોણ બેઠો છે? ચેતન અને વિવાનની વચ્ચે દક્ષ બેઠો છે, ઓકે. નીચેનામાંથી કોણ અજયના પાડોશી નથી? અજય ક્યાં છે? અહીંયા. એના પાડોશી કોણ નથી? ઈ અને સી છે, એટલે કે ઈશ્વર અને ચેતન છે, બાકીના નથી. ઈશ્વર અને ચેતન આ તો નથી જ. નીચેનામાંથી કોણ અજયના પાડોશી નથી? ઈશ્વર પણ છે અને ચેતન પણ છે, એટલે નથી એમાં તો ના જ આવે. તો આપેલ પૈકી એક પણ નહીં એનો જવાબ આવશે. સમજાય છે આ પ્રશ્ન? તો આ રીતે જોઈ શકાય. આગળ જોઈએ. વિનેગર શેનું દ્રાવણ છે? વિનેગર શેનું દ્રાવણ છે? વિનેગર પાણીમાં 5 થી 8% એસિટિક એસિડનું દ્રાવણ છે. આ વિજ્ઞાનનો ધોરણ 10નો બેઠો પ્રશ્ન લીધેલો છે. આગળનો પ્રશ્ન. નીચે આપેલા વિધાનો માટે સાચું વિધાન પસંદ કરો. જુઓ, મસ્ત વિધાનો આપ્યા છે, બહુ મહેનત કરીને ગોત્યા. જો સપાટીએ જળ અને ઊંડાઈએ રહેલા જળ વચ્ચે તાપમાનનો તફાવત 20 °C કે તેનાથી વધારે હોય તો સમુદ્ર તાપીય ઊર્જા રૂપાંતર પ્લાન્ટ કાર્યરત રહે છે. સાચી બાબત છે, થોડું અઘરું છે પણ સમજો. પવન ઉર્જા ફાર્મ વીજ ઉત્પાદન ત્યારે જ કરી શકે જ્યારે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોય. આ પણ સાચી બાબત છે. બંને વિધાનો યાદ રાખી લેવાના, કારણ કે બંને સત્ય છે એટલે આપેલ બંને વિધાન સાચા છે, ઓકે. આગળના પ્રશ્ન તરફ જઈએ. નીચે પૈકી કઈ જોડ સાચી નથી? અહીંયા જુઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને એના મુખ્ય મથકની જોડ પૂછી છે. યુનેસ્કો, પેરિસ, ફ્રાન્સ સાચું છે. જીનીવા, WHOનું, યુનેસ્કોનું પૂરું નામ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. યુનેસ્કોનું પૂરું નામ શું થાય, સાથે યુનિસેફનું પૂરું નામ શું થાય, અહીંયા 4 આપેલી સંસ્થાઓનું પૂરું નામ એ બધું જોઈ લેવાનું, ઓકે. યુનેસ્કો,
પછી WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એનું જીનીવા સ્વિટ્ઝરલેન્ડ સાચું છે. IMF પૂરું નામ શું થશે? ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. યુનેસ્કોનું તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે, સાથે યુનિસેફનું લખી દેજો. IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ વોશિંગ્ટન DC એ USAમાં આવેલું છે, આ સાચી બાબત છે. IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર પૂરું નામ છે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર નૈરોબી કેન્યા. ના, એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે કોઈને ખબર છે? આનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ગ્લાન્ડ ખાતે. ગ્લાન્ડ એટલે જીનીવા, અને જીનીવા એટલે આપણે આગળ પણ જોયું સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. શેનું? IUCN એ પર્યાવરણ સાથે એક સંકળાયેલી સંસ્થા છે. અને આગળના સ્ક્રીન ઉપર તમને અહીંયા મહત્વની 10 સંસ્થાઓ, એની સ્થાપના ક્યારે થઈ અને એના મુખ્ય મથક વિશે ચર્ચા કરવાનો છું. દરેક સંસ્થાનું પૂરું નામ તમે એક વખત જોઈ લેજો. યુનેસ્કો, એની સ્થાપના 16 નવેમ્બર 1945. બહુ મહત્વનું આ સ્ક્રીન છે, સ્ક્રીનશોટ પાડો, જોઈ લેજો. આ મહત્વની સ્ક્રીન છે અને આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. યુનેસ્કો, પેરિસ, ફ્રાન્સ. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 7 એપ્રિલ 1948 સ્થાપના, યાદ રાખજો. જીનીવા સ્વિટ્ઝરલેન્ડ. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ 27 ડિસેમ્બર 1945 વોશિંગ્ટન DC. 1945માં અહીંયા 4 સંસ્થાઓ છે. જેટલી પણ 1945ની સંસ્થાઓ છે એને હું રાઉન્ડ કરું છું. આ બધી સંસ્થાઓની સ્થાપના 1945માં થઈ છે. યુનેસ્કો, IMF, પછી FAO, પછી યુનો, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, અને છે વિશ્વ બેંક. આ 1945માં સ્થાપના થયેલી છે. યુનેસ્કો ફ્રાન્સના પેરિસ ખાતે મુખ્ય મથક, WHOનું જીનીવા ખાતે, વોશિંગ્ટન DC ખાતે IMFનું, યુનિસેફ ન્યુયોર્ક ખાતે અમેરિકામાં, FAO રોમ ઇટલી ખાતે. આ મહત્વનું યાદ રાખીશું, ફૂડ સાથે સંકળાયેલી સંસ્થા છે. IUCN એ ગ્લાન્ડ સ્વિટ્ઝરલેન્ડ જીનીવા ખાતે, યુનોનું મુખ્ય મથક ન્યુયોર્ક અમેરિકા, યુનો અને યુનિસેફ આ બંને અમેરિકા ન્યુયોર્ક, યાદ રાખીશું. વિશ્વ બેંક વોશિંગ્ટન DC અને સાથે IMF પણ વોશિંગ્ટન DC ખાતે, યુનિડો એ વિયેના ઓસ્ટ્રેલિયા ખાતે, અને WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વ્યાપાર સંગઠન એ 1995, અને જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે એનું મુખ્ય મથક આવેલું છે. આટલું જોઈ લેશું ખાસ. અને IUCNની સ્થાપના 5 ઓક્ટોબર 1948 યાદ રાખીશું. ચલો આગળની સ્ક્રીન તરફ જઈએ. તાજેતરમાં WHO, હમણાં જ આપણે જોયું WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કઈ તબીબી સંસ્થાને આરોગ્ય પ્રમોશન માટે નેલ્સન મંડેલા પુરસ્કાર આપવામાં આવ્યો છે WHO દ્વારા, તો એ આપેલો છે નિમહંસ બેંગલુરુને. અને યાદ રાખીશું આના માટે બે જ મહત્વની વસ્તુ, એક તો WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના, એનું મુખ્ય મથક એ આપણે આગળ જોઈ લેજો. અને બીજી મહત્વની બાબત અહીંયા છે કે નિમ્સ સંસ્થા શું છે, તો એ એક જુઓ મેડિકલ હેલ્થ સાથે સંકળાયેલી સંસ્થા છે, બેંગલુરુમાં આવેલી છે. 1974માં એની સ્થાપના થઈ અને 94માં એને ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર કરવામાં આવી છે. અને દર વર્ષે અહીંયા નેલ્સન મંડેલા પુરસ્કાર આપવામાં આવે છે. એની શરૂઆત થઈ છે વર્ષ 2019થી. 2024નો કોને મળ્યો છે? નિમ હંસને મળ્યો છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. તાજેતરમાં ઇન્દિરા ગાંધી ઝુઓલોજિકલ પાર્ક IGZP ભારતમાં વન્યજીવ સંરક્ષણ પ્રયાસો બાબતે ચર્ચામાં છે. આ પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો આવેલું છે સીતાકોંડા રિઝર્વ ફોરેસ્ટ આંધ્રપ્રદેશ ખાતે. એના વિશે જોઈએ તો તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લામાં સીતાકોંડા રિઝર્વ ફોરેસ્ટની વચ્ચે આવેલ છે અને સ્થાપના 1977માં. આગળની સ્ક્રીન તરફ જઈએ. અહીંયા તમારી સામે એક ફકરો છે અને ગુજરાતીના 3 પ્રશ્નો આપેલા છે. તમે પોઝ કરીને ફકરો વાંચી અને એ પ્રશ્નોના જવાબ આપી શકો છો. આપણે સીધા જવાબ ઉપર જઈએ તો આજાનબાહુ એટલે શું? આ બધાને અઘરું પડ્યું છે ભાઈ. આજાનબાહુ એટલે શું? તો આજાનબાહુ એટલે ઢીંચણ સુધી પહોંચે તેવા લાંબા હાથવાળું. આ આજાનબાહુ આત્મવિશ્વાસ એ શેનો સાર છે? અહીંયા લખ્યું જ છે, તમે જુઓ. આત્મવિશ્વાસ એ વીરતાનો સાર છે. અને ખાલી જગ્યાથી વ્યક્તિ ગમે તેવા સંકટને ટાળી શકે છે. તો અહીંયા પુરુષાર્થની વાત કરી છે, પણ અહીંયા કીધું છે કે જે ગમે તેવા સંકટના ગોવર્ધન પર્વતને તોડી શકે છે, ઊંચે ઉઠાવી શકે છે. શું? આત્મશ્રદ્ધા.
તો જવાબ આવશે આત્મશ્રદ્ધાથી જ વ્યક્તિ ગમે તેવા સંકટને ટાળી શકે છે. તો આ રીતે ફકરો અને પ્રશ્નોના જવાબ આપેલા હોય છે, એનું અહીંયા જોઈ શકો છો સોલ્યુશન. તો મિત્રો, અહીંયા આપણે ટેસ્ટ 25 સોલ્યુશન બને એટલું શક્ય બને એટલું ઝડપથી અને સમજાય એ રીતે પૂર્ણ કર્યું. આપણે ફરીથી મળીશું નવા ટેસ્ટ સાથે. ત્યાં સુધી ચેનલને જોતા રહો, મિત્રોને વિડીયો શેર કરતા રહો અને ગમે તો લાઈક કરતા રહેજો.